Hello everyone, today we start next lecture of sphere, starting with the example. Find the equation of sphere through the circle x square plus y square plus z square is equal to 9 and 4x plus 2y plus 3z is equal to 5 and point 312. તમને શું કે equation of sphere find કરો through the circle. સર્કલની મદદથી તમે equation of sphere find કરો અને જે equation of sphere છે એ 312 ની અંદરથી પસાર થાય. તો જો આ સર્કલનું ઇક્વેશન છે, તમને સ્પીયર અને પ્લેનનું ઇક્વેશન આપ્યું, મીન્સ કે તમે કેવું કહ્યું, ઇટ ઇઝ અ ઇક્વેશન ઓફ સર્કલ, રાઈટ? તો આની મદદથી આપણે ઇક્વેશન ઓફ સ્પીયર ફાઇન્ડ કરવાનું, જે સ્પીયર વિથ 312 ની અંદર પસાર થતું જોઈએ. એનું સોલ્યુશન, તો કે ઇક્વેશન ઓફ સર્કલ તમને શું આપ્યું, તો કે એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ જે સ્ક્વેર માઇનસ 9, મીન્સ કે તમને સ્પીયર આપ્યું અને ઇ ઇઝ ઇક્વલ ટુ તમને પ્લેન આપ્યું 4x પ્લસ 2y પ્લસ 3z માઇનસ 5, રાઈટ? તો હવે નેક્સ્ટ, તો આપણે સ્પીયર નું ઇક્વેશન ફાઇન્ડ કરવું થ્રુ ધ ગિવન સર્કલ, તેને કઈ રીતે ફાઇન્ડ થાય? તો કે રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ સ્પીયર s પ્લસ લેમ્બડા u ઇઝ ઇક્વલ ટુ 0, મીન્સ કે આવી તમે લખ નાખો s પ્લસ લેમ્બડા u ઇઝ ઇક્વલ 0, મીન્સ કે તમને શું મળશે, નવું સ્પીયર મળશે થ્રુ ધ સર્કલ, રાઈટ? તો કે આપણે શું સ્પીયર નું ઇક્વેશન અહીંયા s, તો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ 9 પ્લસ લેમ્બડા ઇન્ટુ પ્લેન શું 4x પ્લસ 2y પ્લસ 3z માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, અને ઇક્વેશન નંબર 1 દઈ દઈએ. આ ઇક્વેશન ઓફ સ્પીયર તમને મળશે, રાઈટ? આ તમારું જે ઇક્વેશન દીધું એ કેમાંથી પાસ થાય અહીંયા કીધું, તો કે એન્ડ પોઈન્ટ 312, મીન્સ આમાંથી પસાર થાય છે. તો અહીંયા એક્સ બરાબર શું થશે, 3, વાય બરાબર 1 અને ઝેડ બરાબર 2, મીન્સ કે આમાંથી તમે, તો કે અહીંયા જે એક્સ વાય ઝેડ દેખાય અહીંયા તમે 312.2 કરી દો, રાઈટ? વિચ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 312, મીન્સ કે એક્સ ની જગ્યાએ 3, વાય ની જગ્યાએ 1, ઝેડ ની જગ્યાએ 2 પુટ કરો, મીન્સ કે અહીંયા શું આવશે, 9 પ્લસ 1 પ્લસ 4 માઇનસ 9 એઝ ઇટ ઇઝ પ્લસ લેમ્બડા એઝ ઇટ ઇઝ. અહીંયા x ની જગ્યાએ 3 મૂકો એટલે શું થાય, 12 પ્લસ y ની જગ્યાએ 1 મૂકો એટલે 2 અને z ની જગ્યાએ 3 મૂકો એટલે z ની જગ્યાએ 2 મૂકો એટલે કેટલું થાય, 6 અને માઇનસ 5 એચ ઇઝ ઇક્વલ 0. આની ઉપર તમને લેમડાની વેલ્યુ ફાઇન થઈ જશે, રેડી? તો અહીંયા સાદુરૂપ આપો તો અહીંયા શું આવે, તો કે 9 19 તો અહીંયા શું આવે, પ્લસ 5 પ્લસ, અને સાદુરૂપ આપો કેટલા થાય, જો 6 માંથી 5 જાય મીન્સ કે 1 વધે, મીન્સ કે 12 પ્લસ 2 પ્લસ 1 મીન્સ કે 15 થાય, તો કે 15 લેમડા ઇઝ ઇક્વલ 0, મીન્સ કે 15 લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું આવે, તો કે 15 એસ માં શું આવે, માઇનસ 1 અપન 3, તો લેમડા બરાબર શું આવે, માઇનસ 1 અપન 3. અને ઇક્વેશન નંબર 1 ની અંદર પુટ કરી દે લેમડા ની જગ્યાએ શું, માઇનસ 1 અપન 3, અને એને ચાલુ વાપરો, જે તમને ઇક્વેશન મળશે એ શું હોય છે, તો કે ઇક્વેશન ઓફ સ્ફિયર થ્રુ ધ જે તમને સર્કલ આપ્યું છે, સર્કલ અને આ પોઈન્ટ નથી પસાર થતું હતું, કે જોઈએ. તો કે ફ્રોમ ઇક્વેશન 1 એમાં લેમડા શું, અહીંયા જે તમને ઇક્વેશન આપ્યું લેમડા ની જગ્યાએ માઇનસ 1 અપન 3 પુટ કરી દો, તો શું આવશે અહીંયા, તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 9 એઝ ઇટ ઇઝ, એન્ડ લેમડા ની ડિગ્રી શું, માઇનસ 1 અપન 3 ઇન્ટુ તમને જે યુ વાય શું, 4x પ્લસ 2y પ્લસ 3z માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 છે. નેક્સ્ટ શું કરશું, તો કે અહીં પાસે 1 અપન 3, મીન્સ કે 3 ને તમે અહીંયા મલ્ટીપ્લાયમાં દીધી અને 3 ને આમ જવા દીધી, મીન્સ કે શું કે 3 વહી જશે, રેડી? મીન્સ કે શું થશે અહીંયા, તો કે 3x સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર પ્લસ 3z સ્ક્વેર માઇનસ 27 માઇનસ, તો કે 4x અહીં માઇનસ લઈ દો, રેડી? માઇનસ 4x માઇનસ 2y માઇનસ 3z પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, કેમ કે અહીંયા 3 અહીંયા તમે શું કરી દીધા, અને મલ્ટીપ્લાયમાં દઈ દીધા, ક્લિયર? મીન્સ કે આખા આખાની તમે 3 દઈ દીધો અને 3 ને શું તમે રાઇટિંગ સેટ જવા દીધી, મીન્સ કે શું થઈ ગયું, 0 થઈ ગયું, રેડી? ક્લિયર? મીન્સ કે આવું તમને ઇક્વેશન મળશે આના ઉપરથી. નેક્સ્ટ શું કરશું, તો કે આની સરખી રીતે આપણે લખી નાખીએ તો શું આવે, 3x સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર પ્લસ 3z સ્ક્વેર માઇનસ 4x માઇનસ 2y માઇનસ 3z 27 માઇનસ ને પ્લસ 5 મીન્સ કે માઇનસ 22 ઇઝ ઇક્વલ 0, જો જે જનરલ ફોર્મ ઓફ ધ સ્પીયર ના ફોર્મ માં આવી ગયું, રેડી? મીન્સ કે આપણને શું મળ્યું, ઇક્વેશન ઓફ સ્પીયર મળે છે, ક્લિયર? નેક્સ્ટ ટુ હોમવર્ક, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્પીયર ટુ ધ સર્કલ, રેડી? આવું તમને સ્પીયર અને પ્લેન નું ઇક્વેશન આપ્યું, મીન્સ કે સર્કલ નું ઇક્વેશન થાય એના પોઈન્ટ ની અંદરથી પસાર થતું હશે સ્પીયર, તો એનું તમે ઇક્વેશન ફાઇન્ડ કરો, એનું ક્યાંક આવું ઇક્વેશન આવતું હશે, જેમ આપણે ઉપરનો એક્ઝામ્પલ ગણ્યો સેમ ટુ સેમ એ જ રીતે આ એક્ઝામ્પલ થશે, રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્ફિયર ટુ ધ સર્કલ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3y પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ x માઇનસ 2y પ્લસ 4z માઇનસ 9 ઇઝ ઇક્વલ 0. આપણને શું સર્કલનું ઇક્વેશન આપેલું છે, રેડી? તો એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું, સ્ફિયરનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું, અને એ કેમાંથી પસાર થતું હશે, એન્ડ ધ સેન્ટર ઓફ ધ સ્ફિયર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4y માઇનસ 6z પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે જે ઉપર એક્ઝામ્પલ બે લીધા સેમ ટુ સેમ એક્ઝામ્પલ, અહીંયા શું તમને, તો કે સ્પીયર નું ઇક્વેશન ફાઇન કરવાનું તેની સર્કલ ની મદદ, અહીંયા લખી સમજાઈ ગયું. પછી આપણે પાછળ શું આપતા, પોઈન્ટ આપતા, રેડી? અહીંયા શું આપ્યું, એન્ડ ધ સેન્ટર ઓફ સ્પીયર, મીન્સ કે આ તમને જે સ્પીયર આપ્યું એનું જે સેન્ટર હશે એ સેન્ટર ના પોઈન્ટ માંથી તમને જે આ નવું સ્પીયર બનશે એ પસાર થતું હશે, એવું આપણે અહીંયા તમને આગળ બે એક્ઝામ્પલ માં શું આપ્યું, પોઈન્ટ આપી દીધા, રેડી? અહીંયા તમને શું આપ્યું, એક સ્પીયર આપ્યું, સ્પીયર નું સેન્ટર તમારે ફાઇન કરવાનું, એટલે એક પોઈન્ટ જ મળશે, ત્રણ, રાઈટ? એમાંથી આ સ્પીયર પસાર કરવાનું છે, ઓલા એક્ઝામ્પલ જેવો જ એક્ઝામ્પલ છે, જોઈએ આપણે. ઓકે, સોલ્યુશન, ઇક્વેશન ઓફ સર્કલ તમને શું આપ્યું, તો કે એક્સ એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3y પ્લસ 6 તમને આપ્યું છે, રાઈટ? પ્લેન શું આપ્યું, તો કે ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2y પ્લસ 4z માઇનસ 9.
આ રીતે લખો, લખી દીધું જાય ઇક્વેશન ઓફ સર્કલ થઈ ગયું આપણું, રાઈટ. નેક્સ્ટ રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ સ્ફિયર શું હતો, કે એસ પ્લસ લેમ્બડા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ રીતે આપણે ફાઇન્ડ થશે, કેમ કે ઇક્વેશન ઓફ સ્ફિયર થી તો સર્કલ ફાઇન્ડ કરવાની છે. આ રીતે થશે, અહીં લખ નાખો એસ શું હોય તમારું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી વાય પ્લસ સિક્સ પ્લસ લેમ્બડા ઇન્ટુ યુ તમારું શું હોય તો એક્સ માઇનસ ટુ વાય પ્લસ ફોર ઝેડ માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અને ઇક્વેશન નંબર વન દે. નેક્સ્ટ શું કરશું, હવે આપણે નવું બીજું સ્પીયર આપ્યું એને સેન્ટર ફાઇન્ડ કરવાનું. આનું સેન્ટર ફાઇન્ડ કરવા મીન્સ એ પોઈન્ટ માંથી આપણું નવું સ્પીયર મળ્યું આ ઇક્વેશન નંબર વન પસાર થશે, રેડી. તો પેલા ફાઇન્ડ કરી લે દિસ સ્પીયર અને સેન્ટર, મીન્સ કે આનું સેન્ટર શું હશે તો કે એક્સ સ્ક્વેર પ્લસ, મીન્સ કે આ સ્પીયર રહ્યું એના સેન્ટર ઉપરથી પસાર થતું હશે, રેડી. તો આનું આજે તમને ઇક્વેશન નંબર વનનું જે સ્પીયર મળ્યું એ તમારે શું તો કે જે નવું આ સ્પીયર આપેલું છે બીજું એના સેન્ટરમાં પસાર થતું હશે, તો આનું સેન્ટર ફાઇન કરી લે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ ફોર વાય માઇનસ સિક્સ ઝેડ પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, રેડી. આવું તમને સ્પીયર આપ્યું, આની મારે સેન્ટર ફાઇન કરું તો અહીંયા શું થશે તો કે યુ બરાબર શું થાય તો કે યુ બરાબર અહીંયા વન કેવો માઇનસ વન થાય, અહીંયા વી બરાબર કેટલો થાય તો કે પ્લસ ટુ થાય, ડબલ્યુ બરાબર શું થાય તો કે માઇનસ થ્રી થાય. મીન્સ કે આપણે સેન્ટર શું માઇનસ યુ માઇનસ વી માઇનસ ડબલ્યુ થાય, શું આવશે સેન્ટર ઇઝ ઇક્વલ ટુ તો કે વન માઇનસ ટુ અને થ્રી, રેડી. આ ઇક્વેશન વન જે આ પોઈન્ટમાંથી પસાર થતું, મીન્સ કે એક્સની જગ્યાએ વન વાયની જગ્યાએ માઇનસ ટુ અને ઝેડની જગ્યાએ થ્રી પુટ કરી દીધું અહીં શું આવશે વન પ્લસ ફોર પ્લસ નાઇન પ્લસ ટુ માઇનસ સિક્સ પ્લસ સિક્સ પ્લસ લેમ્બડા ઇન બ્રેકેટમાં વન પ્લસ ફોર પ્લસ ટ્વેલ્વ માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ, મીન્સ કે એક્સ વાય ઝેડની જગ્યાએ વન ટુ થ્રી પુટ કર્યા છે, રેડી. વન માઇનસ ટુ થ્રી સાદુરૂપ આપણે શું આવશે સિક્સટીન પ્લસ એટ લેમ્બડા ઇઝ ઇક્વલ ઝીરો, મીન્સ કે લેમ્બડા ઇઝ ઇક્વલ શું થાય માઇનસ ટુ થાય, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ. અને આ ઇક્વેશન નંબર વનની જગ્યાએ લેમ્બડાની જગ્યાએ માઇનસ ટુ પુટ કરી દીધી, ઇક્વેશન માંથી તમને રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ સ્ફિયર થશે, રેડી. તો કે ફ્રોમ ઇક્વેશન વન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી વાય પ્લસ સિક્સ અહીંયા માઇનસ ટુ મૂક દઉં લેમ્બડા બરાબર અને સાદુરૂપ આપી દઉં પાછળમાં, રેડી. તો શું આવશે માઇનસ ટુ એક્સ પ્લસ ફોર વાય માઇનસ એટ ઝેડ પ્લસ એટીન ઇઝ ઇક્વલ ઝીરો. અને સાદુરૂપ આપો શું આવતું હશે જો આ ટુ એક્સ કેન્સલ, રેડી. પ્લસ થ્રી વાય પ્લસ ફોર વાય મીન્સ કે સેવન વાય થ્રી, મીન્સ કે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, પછી અહીં ટુ એક્સ કેન્સલ થ્રી વાય પ્લસ ફોર વાય મીન્સ કે સેવન વાય, પછી નેક્સ્ટ જો ઝેડ વાળું હોય તો કે યસ માઇનસ એટ ઝેડ, પછી કોન્સ્ટન્ટ ટર્મ તો કે એટ એટીન અને સિક્સટી મીન્સ કે પ્લસ ટ્વેન્ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ તમને શું થઈ ગયું રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ સ્ફિયર મળી ગયું, ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્ફિયર હેવિંગ ધ સર્કલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટેન એક્સ માઇનસ ફોર ઝેડ માઇનસ એટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એન્ડ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ઝીરો એઝ અ ગ્રેટ સર્કલ. મીન્સ કે તમારે શું ફાઇન્ડ કરવાનું, ઇક્વેશન ઓફ સ્ફિયર ફાઇન્ડ કરવાનું છે જી સ્ફિયરને ગ્રેટ સર્કલ આપેલું છે. આ જે સર્કલ રહ્યું કેવું એ ગ્રેટ સર્કલ છે, આ ગ્રેટ સર્કલ માટે તમારે ઇક્વેશન ઓફ સ્ફિયર ફાઇન્ડ કરવાનું, મીન્સ કે આ જેનું ગ્રેટ સર્કલ છે એનું ઇક્વેશન ઓફ સ્ફિયર ફાઇન્ડ કરો, રેડી. જોઈએ આપણે કઈ રીતે થાય, તો કે સોલ્યુશન ઇક્વેશન ઓફ ગ્રેટ સર્કલ આપણે જે ઇક્વેશન આપ્યું કે ગ્રેટ સર્કલનું આપ્યું, રેડી. શું હોય તો કે એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટેન એક્સ માઇનસ ફોર ઝેડ માઇનસ એટ, અને તમને જે પ્લેન આપ્યું કેવું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ થ્રી, રેડી. આવું તમને ઇક્વેશન આપેલું છે કે એ કેવું હોય ગ્રેટ સર્કલ, રેડી. આ ગ્રેટ સર્કલ માટે મારે સ્પીયર ફાઇન્ડ કરવાનું છે, જોઈએ. તો કે સ્પીયર પાસિંગ થ્રુ એ સર્કલ ઇઝ, મીન્સ કે સર્કલની મદદથી તમારે સ્પીયર ફાઇન્ડ કરવાનું શું આવે એસ પ્લસ લેમ્બડા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો એસ શું હોય તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટેન એક્સ માઇનસ ફોર ઝેડ માઇનસ એટ પ્લસ લેમ્બડા ઇન્ટુ યુ, યુ શું હોય એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ થ્રી, રેડી, ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઇક્વેશન નંબર વન દે. નેક્સ્ટ શું કરશું તો કે આને આપણે જનરલ ફોર્મ ઓફ સ્ફિયર તરીકે આપણે દર્શાવીએ, રેડી. તો કે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એઝ ઇઝ, પ્લસ અહીંયા શું હોય ટેન એક્સ, અહીંયા શું આવશે લેમ્બડા એક્સ, રેડી. તો શું કહેશે એક્સ કોમન નીકળે, શું આવે ટેન પ્લસ લેમ્બડા ઇન્ટુ એક્સ પ્લસ, અહીંયા વાય વાળું સ્ટેપ નથી, અહીંયા શું હોય લેમ્બડા વાય આવશે ઓનલી, તો કે પ્લસ લેમ્બડા વાય. અહીંયા ઝેડમાં કહેવા માઇનસ ફોર ઝેડ, અહીંયા કેટલા થતા હશે તો કે લેમ્બડા ઝેડ, મીન્સ કે ઝેડ કોમન કરો શું આવે તો કે લેમ્બડા માઇનસ ફોર ઇન્ટુ ઝેડ, અને અહીંયા કોન્સ્ટન્ટ ટર્મમાં શું આવશે માઇનસ એટ અને માઇનસ થ્રી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઇક્વેશન નંબર ટુ દઈ દઈએ. નેક્સ્ટ શું કરશું તો કે આ ઇક્વેશન રહ્યું એનું આપણે કેનું ઇક્વેશન ઓફ સ્ફિયર થઈ ગયું, રેડી. આનું આપણે સેન્ટર ફાઇન્ડ કરીએ, અને સેન્ટર શું આવે તો કે માઇનસ યુ માઇનસ વી માઇનસ ડબલ્યુ. તો અહીંયા તમારે આ ટુ યુ એટલે શું હશે ટેન પ્લસ લેમ્બડા યુ હશે, રેડી. માઇનસમાં જોઈએ મીન્સ કે શું આવે માઇન યુ અને જોઈએ તો શું આવે માઇનસ ટેન પ્લસ લેમ્બડા બાય ટુ થશે, રેડી. અહીંયા તમારે વી શું થશે તો કે માઇનસ વી શું થશે માઇનસ લેમ્બડા બાય ટુ, માઇનસ ડબલ્યુ તમારે શું થશે માઇનસ બ્રેકેટમાં લેમ્બડા માઇનસ ફોર બાય ટુ, મીન્સ કે તમારે શું થઈ ગયું સેન્ટર થઈ ગયું. અને આ સેન્ટર રહ્યું પ્લેન ઉપર તો હોવાનું જ, કેમ તમને શું કીધું એ કે તમને આપ્યું કેવું આપ્યું ગ્રેટ સર્કલ આપ્યું, એ ગ્રેટ સર્કલ માટે તમારે ઇક્વેશન ઓફ સ્પીયર ફાઇન કરવાનું, મીન્સ કે જે સ્પીયરનું ઇક્વેશન હશે અને તમારે જે ગ્રેટ સર્કલનું સ્પીયરનું ઇક્વેશન છે, મીન્સ કે એનું જે સેન્ટર હશે એ સેન્ટર અને તમને જે ગ્રેટ સર્કલ આપ્યું એનું સેન્ટર બંને તો સેમ હોય, અને ગ્રેટ સર્કલ રહ્યું એ તો તમને
circle ke number 1 gear sphere ane plane ni intersection thai kya means ki center hi to plane upar ho 100 means ke tamari je equation of sphere hi enu center mein je na upar hoy ane plane upar to hoye kya plane che to ki x plus y plus z minus 3 is equal to 0 means ke x ni jagya shu mukvanu to ki minus 10 plus lambda by 2 y ni jagya minus lambda by 2 z ni jagya minus bracket ma lambda minus 4 by 2 put kar diye ready ne so avse minus 1 upon 2 into 10 plus lambda, y ની જગ્યાએ શું આવશે માઇનસ લેમ્બડા બાય 2 z ની જગ્યાએ શું આવશે તો કે માઇનસ અંદર દે જેટલું આવે 4 માઇનસ લેમ્બડા બાય 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 નું સદરૂપ આપો અહીં 2 2 તો બધા પાસે છે રેડી 2 લસાલ જેડી મીન્સ કે 3 વે મલ્ટીપ્લાય કરો મીન્સ કે 6 થાય અને 2 ને આમ બાજુ જાય છે તો જે અહીંયા 0 મીન્સ કે શું થઈ જશે અહીંયા અને માઇનસ દે જે માઇનસ 10 માઇનસ લેમ્બડા પ્લસ 4 માઇનસ લેમ્બડા અને અહીં શું આવશે માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 રેડી તો આપણે શું કહી રહ્યું ઉપર અથવા તો શું કર્યું કે 2 વડે આખા આખાને મલ્ટીપ્લાય કરના હોય તો પણ ખબર પડી જાય રેડી મીન્સ એન એક્સ થશે અહીંયા તો કે એનું ચાલુ રાખો માઇનસ લેમ્બડા માઇનસ લેમ્બડા માઇનસ લેમ્બડા મીન્સ કે માઇનસ 3 લેમ્બડા માઇનસ 6 માઇનસ 10 માઇનસ 16 પ્લસ 4 માઇનસ 12 ઇઝ ઇક્વલ 0 મીન્સ કે લેમ્બડા બરાબર શું થાય માઇનસ 4 તો લેમ્બડા બરાબર માઇનસ 4 દે અને અહીંયા પુટ કરી દે આ ઇક્વેશન ની અંદર રેડી ઇક્વેશન 2 ની અંદર મીન્સ તમને શું મળી જશે સ્ફિયર નું ઇક્વેશન મળી જશે તો કે ફ્રોમ ઇક્વેશન 2 શું મળશે તમે તો કે અહીંયા લેમ્બડા ની જગ્યાએ માઇનસ 4 પુટ કરી દે લાવ તમને મળશે x² y² z² 6x 4y माइनस 8z प्लस 4 इज इक्वल टू 0 આ તમને તમારું રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ સ્ફિયર છે રેડી ને સેમ ટુ સેમ એક્ઝામ્પલ હું તમને હોમવર્ક માં આપું એક કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્ફિયર વિચ ઇઝ ધ ગ્રેટ સર્કલ છે ને કે x² y² z² 9 ઇઝ ઇક્વલ 0 x - 2y + 2z - 5 ઇઝ ઇક્વલ 0 રેડી એના માટે તમારે આ તમારું ગ્રેટ સર્કલ છે એના માટે તમે ઇક્વેશન ઓફ સ્ફિયર ફાઇન્ડ કરો સેમ ટુ સેમ જેમ આપણે ઉપર એક્ઝામ્પલ જોયું તે